હેલો ગાઈઝ ધોરણ પાંચ ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન આપણે જોઈએ અને સાથે થોડીક અમુક ટિપ્સ જો તમે ધોરણ પાંચમાં હોય તો તમને કામ લાગશે બરાબર ફર્સ્ટ ઓફ ઓલ આપણે સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીએ કેમ કે ફર્સ્ટમાં તો તમને જે પેરેગ્રાફ આપ્યો છે એને તમારી રીતના પરિચિત જે સ્થિતિ છે એની અંદર સંવાદ કરવાનો છે સારા અક્ષરમાં સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે એક એમાં ખાલી જગ્યા પૂરવાની છે જેમાં ટીચર સુજાતા અને રોહન આ ત્રણ સભ્યો છે જે એકબીજા સાથે વાર્તાલાપ કરે છે પહેલાં ટીચર બોલે છે સુજાતાને કે પહેલાં ખાલી જગ્યા આપી છે કે ટીચર ખાલી જગ્યા ગુડ મોર્નિંગ સુજાતા તો પહેલું કહેશે કોઈપણને આપણે વાત કરીએ તો સ્ટાર્ટિંગ હેલોથી કરાય હેલો ગુડ મોર્નિંગ સુજાતા તો ફર્સ્ટમાં આન્સર આવશે હેલો સુજાતા એમને કહે છે કે ગુડ મોર્નિંગ મેમ બરાબર એટલે ગુડ મોર્નિંગ કહેશે એ મેડમને સુજાતા પછી ટીચર ફરીથી કહે છે કે સુજાતાને પ્લીઝ ગીવ મી યોર પેન સુજાતા એટલે એ પ્લીઝ કહીને એમની પાસેથી પેન માંગે છે ટીચર પછી સુજાતા કહે છે હેરે ઇટ ઇઝ પછી ટીચર રોહનને કહે છે ગીવ મી યોર રૂલર પછી રોહન એમને કહેશે શ્યોર ઓકે તો આ રોહનવાળામાં આવશે શ્યોર શ્યોર એટલે ખરેખર મતલબ એ રીતના શ્યોર કેમ નહીં એમ એટલે કોઈક તમને માગે અને તમારી પાસે હોય ને તમે એમને આપવું હોય તો તમે કહેશો કેમ નહીં લો આ રહ્યો ઓકે સેકન્ડમાં છે ટીચરનું લાસ્ટ ઓપ્શનમાં છે ટીચર કહે છે થેન્ક યુ એ બંનેને પછી થર્ડ ક્વેશ્ચન પર આપણે આવીએ તો થર્ડ ક્વેશ્ચનની અંદર આ જે છે લાસ્ટમાં આવશે આ અલગ પડતો શબ્દ ઈબલો છે બરાબર ઇલ્બો તો એ ફ સેકન્ડમાં અલગ પડતો શબ્દ છે પછી બીજામાં અલગ પડતો શબ્દ છે બીજાની અંદર અલગ પડતો શબ્દ કયો છે એપલ એટલે જો બનાના બે સોરી એપલ ને મેંગો એ ત્રણે ત્રણ ફ્રૂટ્સના નામ છે તો બી એ ટી એ અલગ પડતો શબ્દ છે થર્ડની અંદર અલગ પડતો શબ્દ છે રિંકલ રાઉન્ડ એન્ડ તો આની અંદર અંકલ અલગ પડતો શબ્દ છે બાકી બધું અલગ છે એટલે આ જે છે એ લાસ્ટ વર્ડ અલગ પડતો શબ્દ છે અને એની પછીમાં અલગ પડતો શબ્દ છે ગ્રાફ્સ ઓકે કારણ કે ઓનિયન પોટાટો ને બ્રેન બ્રેન્જલ આ બધું તો ખબર છે પણ ગ્રાફ્સ એ અલગ પડતો શબ્દ છે પછી ક્રિકેટ કબડ્ડી ટેબલ ટેનિસ ખો ખો તો આની અંદર ટેબલ ટેનિસ અલગ પડતો શબ્દ છે કેમ કે એ પર્ટીક્યુલર કોઈ રૂમમાં રમી શકાય બાકી બધા જે ગેમ્સ છે એ ગ્રાઉન્ડમાં રમી શકાય છે એટલે ટેબલ ટેનિસ અલગ પડતો છે અત્યારે એ સ્થાનની દૃષ્ટિએ આપણે વિચારવાનું ફોર્થ ક્વેશ્ચિન છે આપણી પાસે આની અંદર ફોર્થની અંદર આઈ હેવ અ લિટલ શોપ ધીઝ આર થિંગ્સ આઈ સ્ટોક તો એની અંદર આવશે બુક્સ એટલે બુક્સ એન્ડ પિક્ચર્સ પછી મીન્સ ફોર અ લિટલ ગર્લ્સ બરાબર એટલે ફર્સ્ટ ઓફ ઓલ આનો ક્વેશ્ચન આવશે આઈ હેવ એટલે બુક્સ એન્ડ આ એન્ડ છે ને એની પહેલાં આવશે બુક્સ પછી એન્ડ પિક્ચર્સ એન્ડ ટોઈસ મીન્ટ ફોર અ લિટલ ગર્લ આવશે બરાબર અને એના પછી તમને એક પિક્ચર આપ્યું છે એટલે કે ચિત્ર આપ્યું છે જેનું તમને વર્ણન કરવાનું છે ને એના વિશે પાંચ વાક્યો તમે ગમે તે રીતના લખી શકો બરાબર ઇન ધ પિક્ચર શોઈંગ અ બ્યુટિફુલ ગાર્ડન એન્ડ ચિલ્ડ્રન્સ આર પ્લેઈંગ વેરી હેપીલી દેર ઇઝ અ ગુડ વેધર પછી અ ફ્લાવર શાઇનિંગ નિયર અરાઉન્ડ ધ ગાર્ડન સમથિંગ સમથિંગ આવું આવું તમે લખી શકો છો જે તમને મતલબ આ કોઈને જોઈને કોઈ બોલે નહીં રીતના નહીં તમારો પોતાનું એક્સપિરિયન્સ તમે આની અંદર નાખો બરાબર તમે જેટલું પોતે ફીલ કરો છો એટલું આ ચિત્રની અંદર લખશો તો વધારે સારું રહેશે ઓકે થેન્ક યુ ફોર સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આજ પછી આવા ઘણા બધા સોલ્યુશન્સને ઘણા બધા ટૉપિક રિલેટેડ ફિફ્થ ટુ ટેન સુધીના વિડીયોઝ આની અંદર આવશે થેન્ક યુ સો મચ